સ્ટુડન્ટ, કેમ છો? મજામાં બરોબર બાળકો? તો આપણે સેમ વનમાં પર્યાવરણના વિષયમાં 1-10 બાર શીખી ગયા. હવે બાળકો આવ્યું આપણું દ્વિતીય સત્ર. તો દ્વિતીય સત્રમાં આજે આપણે પર્યાવરણનો પાઠ 11મો સુનિતા અવકાશના, જેને વિશે આજે આપણે સમજીશું. બરોબર બાળકો? તો ચલો બાળકો, વિચારો અને કહો છો કે પૃથ્વી દેહ કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર તમારી નોટબુકમાં દોરી જોવો જોઈએ. શું તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો, તેમજ તેને ચિત્રની ચર્ચા તમારા મિત્ર પાસે પણ થી મેળવો અથવા તો જુઓ. બાળકો, ખબર છે તમને કે શું પૃથ્વી છે એ હકીકતમાં કેવી દેખાતી હશે? પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળ છે. હવે છે પૃથ્વીનો ગોળો, બરોબર? તો પૃથ્વીનો ગોળો એટલે શું? તો કે પૃથ્વીની નાની પ્રતિકૃતિ અથવા તો તેનું ચિત્ર, તેની આકૃતિ કે મોડેલ, એટલે કે પૃથ્વીનો ગોળો. હવે એમાં ખુશ્બુ અને ઉમંગ છે, બંને વાતચીત કરે છે. શેના વિશે? તો કે સુનિતા વિલિયમ્સ વિશે કહે છે કે શું તને ખબર છે કે સુનિતા વિલિયમ્સ છે આપણી શાળાની મુલાકાતે આવે છે? મેં એવું સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં પણ વધારે સમય માટે ક્યાં રહી આવ્યા છે? તો કે અવકાશમાં. બરોબર બાળકો? હવે તમને ખ્યાલ છે કે પૃથ્વીના ગોળા પર કેટલા ખંડો છે? તો કે પૃથ્વીના ગોળા પર કુલ 7 ખંડો છે. કયા કયા? તો કે એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. 7 ખંડો અને 5 મહાસાગરો. બરોબર છે બાળકો? પૃથ્વીના ગોળા પર આપણે 5 મહાસાગરો જોઈ શકીએ છીએ. મહાસાગરોને ભૂરા રંગથી દર્શાવવામાં આવેલા હોય છે. હવે આ કયા કયા 5 મહાસાગરો? તો કે એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર, પેસિફિક મહાસાગર, આર્કટિક મહાસાગર અને દક્ષિણ મહાસાગર. પૃથ્વીના ગોળા પર શું સ્પર્શ જોઈ શકીએ છીએ? તો કે જળ, એટલે કે જે જગ્યાએ પાણીનો ભાગ છે તે, અને જે જગ્યાએ જમીનનો ભાગ છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પૃથ્વીના ગોળા પર જમીન વિસ્તારને લીલો રંગ, બરોબર? જમીન વિસ્તાર દર્શાવતો ભાગ લીલો, કથાઈ, પીળો કે કેસરી રંગ વગેરેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ સાથે સાથે પૃથ્વીના ગોળા પર આપણે શું નથી જોઈ શકતા? તો કે સૂર્ય, ચંદ્ર, તારા આકાશમાં જોઈ શકાતા, પૃથ્વીના ગોળા પર જોઈ શકાતા નથી. શા માટે? કારણ કે તે અવકાશમાં છે અને આપણી પૃથ્વી પણ અવકાશમાં છે. બરોબર ને? અવકાશમાંથી પૃથ્વી છે તે તેના ગોળા જેવી જ દેખાય છે. આપણે બધા પૃથ્વીની સપાટી પર આવેલો ભારત દેશ છે, ભારત દેશમાં રહીએ છીએ. બરોબર છે ને બાળકો? પાઠ્યપુસ્તકમાં જો તમને પૃથ્વીનો ગોળો આપેલો છે તેના પરથી આપણે દરિયાઈ વિસ્તાર, જમીન ભાગ, જંગલ વિસ્તાર, બરફ આચ્છાદિત પ્રદેશો જોઈ શકીએ છીએ. ગોળામાં ઘણા બધા દેશો પણ આવેલા છે. કયા કયા? તો કે બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, બોસ્ટવાના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે જેવા દેશો ગોળાના નીચેના ભાગમાં આવેલો છે. તેમજ કેનેડા દેશ પૃથ્વીના ગોળાના ઉપરના ભાગમાં જોવા મળે છે. હવે ઉપરના ગોળામાં પાછા કયા કયા દેશો હોય? તો કે ગ્રીનલેન્ડ, કેનેડા, રશિયા, નોર્વે વગેરે જેવા દેશોને આપણે પૃથ્વીના ગોળાના ઉપરના ભાગમાં જોઈ શકીએ છીએ. પૃથ્વી પર રહેલું ગુરુત્વાકર્ષણ બળ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. આ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ પૃથ્વી સપાટી આપણને તે તરફ ખેંચે છે, જેને કારણે આપણે સીધા ઊભા રહી શકીએ છીએ અને પડી જતા નથી. બરોબર બાળકો? આ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પરની દરેક વસ્તુ છે પોતાના સ્થાને સ્થિર રહે છે. હવે બાળકો, આ ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો કે પૃથ્વી જે બળથી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે તે બળને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે. બરોબર છે બાળકો? ચાલો હવે આપણે આજે સુનિતા વિલિયમ્સ સાથે વાત તેના વિશે થોડુંક સમજીશું કે સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા એ બંને કોણ છે? તો કે એક અવકાશ યાત્રી છે. સુનિતાનો જન્મ અમેરિકા દેશમાં થયો હતો. ઈસવીસન 1998માં સુનિતાનું અવકાશ યાત્રી તરીકે સિલેક્શન થયું હતું. સુનિતા વિલિયમ્સ 322 દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા. પોતાની મિત્ર કલ્પના ચાવલાનું સ્વપ્ન પૂરું કરવા માટે તે ભારત આવ્યા હતા. કલ્પના ચાવલાનો જન્મ તો કે હરિયાણામાં થયો હતો. કલ્પના ચાવલાનું અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા. તે 2 વખત અવકાશમાં ગયા હતા. હવે કલ્પના ચાવલાનું મૃત્યુ ક્યારે અને શા કારણે થયું? તો કે 1 ફેબ્રુઆરી 2003 ના રોજ કલ્પના ચાવલા
ના અવકાશયાનમાં ખરાબ થતા તે અવકાશમાં જ તૂટી ગયું, તેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. શું બાળકો તમને ખબર છે કે આપણા ભારત દેશના પ્રથમ અવકાશ યાત્રી કોણ છે? તો કે રાકેશ શર્મા. કોણ છે? તો કે રાકેશ શર્મા છે ભારતના પ્રથમ અવકાશ યાત્રી હતા. હવે સુનિતા વિલિયમ્સ, અવકાશમાં રહેવાનો અનુભવ કેવો હતો? અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય છે? શૂન્ય, ઝીરો હોય છે. અવકાશયાનમાં પાણીના ટીપા પકડી પેપર ભીલું કરીને તેના વડે મોં ધોવું કે સાફ કરવું પડતું હતું. હવે સુનિતાના મતે અવકાશમાં રહેલ અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરત જ પહોંચી શકાતું હતું. પાણી એક જગ્યાએ ન રહેતા ટીપા સ્વરૂપે તરતું હતું. તરસ છીપાવવા માટે તે ટીપા પકડવા પડતા હતા. ખાવા માટે કે કામ કરવા માટે તે એક જગ્યાએ તેનાથી બેસી શકાતું ન હતું. જો એક જગ્યાએ સ્થિર રહ્યું હોય તો પોતાની જાતને તે જ જગ્યા સાથે બાંધીને રાખવી પડતી હતી. અવકાશયાનમાં બેસતો સમય વાળ તેના હંમેશા ઊભા જ રહેતા હતા. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતી હતી. આમ અવકાશમાં અવકાશયાનમાં રહેવાની ખૂબ જ મજા તો આવે છે, પણ સાથે સાથે થોડુંક મુશ્કેલ પણ છે. સુનિતાએ પોતાની અવકાશી સફર 9 ડિસેમ્બર 2006 શરૂ કરી હતી. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 11 તારીખ ડિસેમ્બર મહિનાની 11 તારીખે 2006 રોજ પહોંચી. તે ભોજન કેવી રીતે કર્યું તેણે? તો કે બેસી તો શકાતું ન હતું. તે હવામાં તરતા હતા. ભોજન માટેના પેકેટ પણ હવામાં ઉડતા હતા. તેને પકડવાની અને તેની પાછળ પાછળ જવું પડતું હતું અને ઉડતા ઉડતા તે પેકેટ ખોલીને તેમાંથી ભોજન કરી લેતા હતા. અવકાશયાનમાં સ્થિર કે ઊભા રહી શકવાનું ન હતું. તેઓ એક સાથે હાથે ટેબલ પકડતા અને બીજા હાથે કામ કરતા કરતા હવામાં તરતા હતા. સુનિતા અવકાશયાનની બહાર ઈસવીસન 2006 16 ડિસેમ્બરના બહાર નીકળ્યા હતા. બરોબર છે બાળકો? ચલો ત્યાર પછી આપણે જોઈએ.